بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم أرنا الضلعة الرشيدة والغرة الحميدة، اللهم عجل الفرج وسهل مخرجا، اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله، اللهم لعنهم جميعا. السلام على الحسين وعلى بعد. فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم، ألف لام ميم، أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. صلوات محمد وآل محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wa alaikum salam wa rahmatullahi wa barakatuh. Imam alayhi salatu wa salam na vurbela jadrek Mu'min and Mu'minat ne tayyari karwani che I tayyari mate itihas apra mate uttam ma uttam હિદાયત કરવા વાળો છે કે આપની નજરની સામે આપની નોલેજમાં આપણા ઇલ્મમાં ઇસ્લામિક ઇતિહાસ જે છે એ હોવો જોઈએ. ઇતિહાસમાં જે લોકો હાદી અને રહેબર અને અલ્લાહ તરફથી ચૂંટાયેલા માસૂમનો ઇંતેવાર કરતા હતા તેઓની જિંદગી કેવી હતી, તેઓનો કિરદાર કેવો હતો, તેઓ કેવી રીતે ઇંતેવાર કરતા હતા અને પછી તેઓની સાથે શું થયું. વાટ જોવી, ઇંતેવાર કરવું નેચરલ છે, ફિત્રી અમલ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ઇન્સાનના નફ્સમાં આ ખાસિયત રાખી છે કે દરેક ઇન્સાન ઇંતેવાર કરે છે. ઇંતેવારનો મતલબ લેઝીનેસ, ઇંતેવારનો મતલબ સુસ્તી અને કાહલી નથી. ઇંતેવાર ઇન્સાનને એક્ટિવ બનાવે છે. ઇન્સાનની જિંદગીમાં ઇંતેવાર જાગૃતિ પેદા કરે છે. ઇંતેવાર અમારા જીવનમાં એક જાતની ઉમ્મીદ પેદા કરે છે.
એક શોપકીપર, દુકાનદાર ઇંતેદાર કરે છે, દુકાન ખોલે છે, સાફ સફાઈ કરે છે, માલ રાખે છે, પછી ઇંતેદાર કરે છે. કોનો ઇંતેદાર કરે છે? કસ્ટમરનો, લેવા વાળાનો, કે જે લોકો ખરીદદાર છે એનો ઇંતેદાર કરે છે. આપણે કદી આપણી જિંદગીમાં જોયું નહીં હોય, કર્યું નહીં હોય કે આપણી પાસે દુકાન હોય, આપણી પાસે શોપ હોય, આપણે શોપને ખોલીએ નહીં અને પછી આપણે ખરીદદારનો ઇંતેદાર કરીએ. નહીં, એમ નથી થતું. દુકાનમાં માલ રાખો, માલ મગાવો, દુકાનને સરખી રીતે રાખો, ખોલો અને પછી તમે ચેર ઉપર બેસીને, ખુરશી ઉપર બેસીને કસ્ટમરનો ઇંતેદાર કરો. ઇંતેદાર અમલ જાહે છે, ઇંતેદાર ઇન્સાનને એક્ટિવ બનાવે છે. વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ જે જ્યારે ક્લાસરૂમમાં હોય છે, ભણાવવા વાળો જે માલિમ, મુદર્રિસ, ટીચર, શિક્ષા આપનાર જે છે એનો ઇંતેદાર કરે છે, એમને નહીં. સાથે જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટની બુક લઈ જાય છે, પેન લઈ જાય છે, એક્સરસાઇઝ બુક લઈ જાય છે, જે જરૂરિયાતની વસ્તુ હોય છે ક્લાસરૂમમાં, આ મોડર્ન જમાનામાં સાથે લેપટોપ લઈ જાય છે. એમ નથી જોયું કે આપણે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જે છે એ ટીચરની વાટ જોતા હોય કે આવીને અમને શીખાડે, અને તેઓની પાસે કિતાબ ન હોય, તેઓની પાસે સાધનો ન હોય, તેઓની પાસે લખવા અને વાંચવા માટે કોઈ વસ્તુ ન હોય. નહીં, નમાઝીઓ જે છે મસ્જિદમાં જ્યારે આવે છે તો ઇમામે જમાતનો ઇંતેદાર કરે છે. ઇંતેદાર પહેલા જે છે તમામ ને તમામ જરૂરતો જે નમાઝે જમાત માટે જરૂરી છે એ બજાવી લાવે છે. કપડા પાક પહેરે છે, નજીસ હોય તો ગુસલ કરે છે, વુધુ કરે છે અને પછી નમાઝનો ટાઈમનો ઇંતેદાર કરે છે કે ઇમામે જમાત આવે અને પછી નમાઝ પઢાવે, આપણે નમાઝ પઢીએ. એક્ઝામ્પલ, દાખલાઓ ઘણા છે, હું ટાઈમ જે છે એમાં વેસ્ટ કરવા નથી માંગતો. ઇંતેદાર ક્યારે હોય છે? જ્યારે ઇન્સાનને એમાં ફાયદો દેખાતો હોય. દુકાનદારનો ફાયદો જે છે એ ખરીદદારમાં છે, એટલે એ ખરીદદારનો ઇંતેદાર કરે છે. વિદ્યાર્થીઓ જે છે એનો ફાયદો ટીચરમાં છે, એટલે પછી જે છે એ ટીચરનો ઇંતેદાર કરે છે. નમાઝીઓ જે છે તેઓની નમાઝની સલામતી, અલ્લાહની ખુશનુદી જે છે એ નમાઝે જમાતમાં છે, એટલે ઇમામે જમાતનો ઇંતેદાર કરે છે. આપણા જે બેનિફિટ અને ફાયદાઓ છે, ભલાઈ છે, નજાત છે, સાલ્વેશન જે છે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે જોડાયેલી છે. જ્યાં સુધી ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ દુનિયામાં ઝુહૂર નથી ફરમાવતા ત્યાં સુધી જિંદગીમાં મુશ્કેલાત છે, ત્યાં સુધી જિંદગીમાં પરેશાની છે, જિંદગીમાં બલાઓ છે, મુસીબતો છે. એ તમામના તમામ મુસીબતોને જો દૂર કરવું હોય તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઇંતેદાર જરૂરી છે. ઇંતેદારનો મતલબ સુસ્તી નથી, ઇંતેદારનો મતલબ કાહલી નથી, ઇંતેદારનો મતલબ ફક્ત જબાન ચલાવવું નથી, ઇંતેદારનો મતલબ અમલ છે. કે અમારી જિંદગીમાં એમ લાગે કે અમે એક નજાત આપનારનો ઇંતેદાર કરીએ છીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે પવિત્ર કિતાબ કયામત સુધી લોકોની હિદાયત માટે નાઝિલ કરવામાં આવી છે, જ્યારે આપણે એની તિલાવત કરીએ, જ્યારે એ પવિત્ર કિતાબને આપણે વાંચીએ, સમજવાની કોશિશ કરીએ અને આપણે સમજીએ, તો પછી એમ ન થવું જોઈએ કે એક આયત આપણે વાંચી અને પછી આપણે એમ સમજી જઈએ કે આયત જે છે એ જમાનાના લોકોને બારામાં વાત કરે છે, અમને કાંઈ લાગે વળગે નહીં. અલ કુરાન
أنه حي لا يموت يجري كما يجري الليل والنهار. قرآن دريك زمانا ما جيبت شيء لائف شيء એમ નહી કે એક ફેમિલીના બારામાં, એક કુટુંબના બારામાં, એક માણસના બારામાં, એક વ્યક્તિના બારામાં કુરાનની આયત નાઝિલ થઈ. હવે એ વ્યક્તિ તો નથી, હવે એ કોમ તો નથી, હવે એ કુટુંબ તો નથી, તો કુરાનની આયત ખતમ થઈ જવી જોઈએ નહીં. પણ કુરાનની આયત છે એનો મતલબ એ છે કે જે પણ જમાનામાં એવા વિચારો વાળા લોકો પેદા થશે, જે પણ જમાનામાં એવા કાર્યો વાળા લોકો પેદા થશે, એ આયત જે છે એ કોમને અને લોકોને એડ્રેસ કરે છે. આપણે કુરાનમાં જોવું જોઈએ, આપણે તમામ ના તમામ ઇમામ અલે સલાતુ વસલામ ની વાત જોઈએ છીએ, દુઆઓ કરીએ છીએ, દિવસ અને રાત જે છે મૌલાને યાદ કરીએ છીએ, મૌલા તમે જલ્દી આવો, એમ ન થાય કે આપણે દુઆ તો કરીએ છીએ પણ જ્યારે જમાનાના ઇમામ આવે ત્યારે આપણે ઇમામ થી ફરી જઈએ, દોસ્તના બદલે આપણે ઇમામના દુશ્મન થઈ જઈએ. શક્યતા છે, પોસિબિલિટી છે, આવું થયું છે. પેલા રસૂલ, આ છેલ્લા રસૂલ જેનું નામ હતું મુહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, જનાબે ઈસા અલા નબીના વ આલિહી વ અલયહી સલામ, એમના પછી એક મોટો ગાળો છે જેને કહેવાય છે ફતરા, એક મોટો ગાળો છે 500 વર્ષ. જનાબે ઈસા પછી નબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ 500 વર્ષ પછી આવ્યા છે. બની શકે છે કે મુદ્દત વધારે પણ હોય, પણ જ્યારે જનાબે ઈસા જતા હતા, કુરાનમાં સૂરત ઉસ્ફાતમાં પણ એ આયત છે જેમાં જનાબે ઈસાએ ફરમાયું છે કે મારા પછી જે છે એક નબી આવવાનો છે જેનું નામ જે છે અહમદ હશે. યાતી મિન બાદી ઇસ્મુહુ અહમદ, મારા પછી જે છે નબી આવશે જેનું નામ અહમદ છે. સૂરે સફમાં આયત છે. જે લોકો અલ્લાહની કિતાબમાં માનતા હતા, જે લોકો જનાબે ઈસાને નબી માનતા હતા, જનાબે ઈસાની વાત ઉપર ઈમાન ધરાવતા હતા, યકીનની મંઝિલ ઉપર હતા, તેઓ વાત જોવા ગયા. આજે અમે જે ઈમામની ઈમામનો વાત જોઈએ છીએ, ઇંતેદાર કરીએ છીએ, આ કોઈ નવી વાત નથી, ઇતિહાસમાં આ થઈ ગયું છે. અટલે સુધી આજે આપણે મજલિસમાં હોય, આપણી કોઈ નશિસ્ત હોય, આપણી કોઈ સભા હોય, આપણી કોઈ ગેધરિંગ હોય, આપણે જે છે ઇમામને યાદ કરીએ છીએ. નમાઝના કુનુતમાં, વાજિબ નમાઝ હોય કે સુન્નત નમાઝ હોય, આપણે ઇમામના બારામાં દુઆ કરીએ છીએ. દુઆએ ફરજ હોય કે અલ્લાહુમ્મા કુલ્લે વલીયકલ હજ્જા હોય, કોઈ પણ દુઆ હોય, આપણે જે છે ઇમામને યાદ કરીએ છીએ, દુઆ કરીએ છીએ. જેવી રીતે આપણે દુઆ કરીએ છીએ, આપણે તો ઇંતેજાર જે છે એ 10% પણ નથી કરતા જેવી રીતે યહૂદીઓ ઇંતેજાર કરતા હતા. તમને આના બારામાં વાંચવું હોય કે કુરાનમાં ક્યાં છે, મારી પાસે એટલો ટાઈમ નથી કે હું આયત પઢું, જલ્દી 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 હું એક વાત કહેવા માંગુ છું, એ ત્યાં સુધી આવવા માંગુ છું. સૂરતુલ બકરાની આયત નંબર 89, વલમ્મા જાઅહુમ كتاب من عند الله مصدق لما معهم. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હઝરત ઈસા કહી જાય છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા લાંબા સમય પછી નબીને મોકલાવે છે. કોણ નબી? જેનો ઇંતેજાર કરવામાં આવ્યો, જેની વાટ જોવામાં આવી, તૈયારી કરવામાં આવી, તૈયારી.
કેવી તૈયારી? યહૂદીઓ નબી માટે એવી તૈયારી કરતા હતા, એવી રીતે ઇંતજાર કરતા હતા. અને યાદ રાખજો, બધા યહૂદીઓ જે છે એ ખરાબ નહીં, નહીં. ઘણા યહૂદીઓ જે છે ઈમાનદાર હતા, ઘણા યહૂદીઓ જે છે સારા હતા. અત્યારે પણ અત્યારની દુનિયામાં બધા યહૂદીઓ એવા નથી જેને ઝાયનિઝમ કહેવાય છે, નહીં, બધા એવા નથી. ઇબાદત ગુઝાર પવિત્ર લોકો યહૂદીઓમાં નબીની વાટ જોતા હતા. કોઈ ઘરમાં, કોઈ ફેમિલીમાં બાળકનું જન્મ થાય, અમુક મહિના પછી મા બાપને ખબર પડે અમારો છોકરો જે છે બહુ હોશિયાર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે જીનિયસ છે, બહુ જ હોશિયાર છે, જીનિયસ છે. યહૂદીઓના બુઝુર્ગોની આદત હતી કે તમારી ફેમિલીમાં બાળકનો જન્મ થયો છે, તમારો દીકરો જે છે બહુ જીનિયસ છે, બહુ હોશિયાર છે, બહુ અકલમંદ છે, એને નબી માટે વક્ફ કરો. આવવાવાળા નબી માટે વક્ફ કરો, કેમ કે નબીને જે છે આવા લોકોની પણ જરૂરત હશે. ઈ બાળકને, ઈ બચ્ચાને ત્યાં મોકલાવતા, ત્યાં એને તાલીમ આપતા, અને જેટલો હોશિયાર હોય એની કરતા વધારે હોશિયાર કરતા, એને એનો પ્રથમ કરતા. અમે શું કરશું? અમે એવો ઇંતજાર કરીએ છીએ ઇમામનો? નહીં. અમે શું કરશું? અમે અમારા દીકરાને ડોક્ટર બનાવશું, અમે અમારા દીકરાને ડેન્ટિસ્ટ બનાવશું, અમે અમારા દીકરાને ઓપ્ટિશિયન બનાવશું, અમે અમારા દીકરાને મોટો વેપારી બનાવશું. બધું બનાવશો પણ તમે ઇમામ માટે ક્યારે કરશો? આપણે યહૂદી જેવી વાત જોઈએ છે? નહીં, આપણે વાત નથી જોતા. અને જો કોઈ ફેમિલીમાં કોઈ બાળકનું જન્મ થયું હોય, કેમ કે અમુક બચ્ચાઓ જે છે એ મેન્ટલી જે છે બહુ સારા હોય છે, જીનિયસ હોય છે, હોશિયાર હોય છે, અમુક બચ્ચાઓ જે છે ફિઝિકલી બહુ ફિટ હોય છે, તાકાતવાળા જગરા હોય છે, જો કોઈ બાળકનું જન્મ થાય અને ઈ જે છે બહુ પાવરફુલ હોય, જબરો હોય, તરત જે છે બુઝુર્ગો કહેતા આને ત્યાં મોકલાવો, સ્કૂલમાં મોકલાવો, ફોજી ટ્રેનિંગ આપો. કેમ કે જ્યારે નબી આવશે જેની આપણે વાત જોઈએ છીએ, એના માટે જે છે એવા લોકો પણ હોય કે ઈ નબીની દુશ્મનના વિરુદ્ધમાં મદદ કરે, નબીની સાથે જઈને દુશ્મનની સાથે જંગ કરે. એટલે સુધી દરેક બુઝુર્ગ જે મરવાની તૈયારીમાં હોય વિલ લખે, વસિયત કરે, મારી પ્રોપર્ટી અડધી, 20%, 40% કે 60%, 60% કે 70% જે છે, 80% જે છે આ મારી પ્રોપર્ટી, મારી મિલકત જે છે એ બધી નબી માટે વક્ફ છે, વક્ફ કરીને જાઉં છું. અમારે ત્યાં કોમના કામમાં જ વપરાશે, જરૂરી નહીં કે ઈસના ખોજા શિયા બીજા માટે પણ વપરાય, બીજા બધા આપણા ભાઈઓ છે, મોમિન ભાઈઓ છે, એ આપણને ખબર છે. ખુમસ ને ડેટ આપી ગયો હોય 10,000 યુરો જે છે ખુમસ થાય છે, મોલાના 10,000 યુરો છે, બહુ સારું છે, અલ્લાહ તમને વધારે આપે, ચેક લખો, લખો મોલાના લખાઈ ગયું છે, આમાં પણ લખી દીધું છે 10,000 યુરો, 10,000 યુરો લાવો લાવો લાવો, આપણે મોકલાવી આ દસિસ્તાની ને કે જ્યાં બીજા ઇજાજત હોય કોઈ પાસે પરમિશન હોય વાપરવાની. મોલાના બધું થઈ ગયું છે પણ એમાં સિગ્નેચર નથી થતી, હિંમત જ નથી થતી. આખી દુનિયાની દોલત જનાબે ઈસા પછી યહૂદીઓનું જે મોટું સેન્ટર હતું એમાં ઈ દોલત અને મિલકત જે છે ભેગી થતી હતી.
આજે કુરાન મજીદ સૂરે બકરાની આયત છે, આયત નંબર 89 જે છે એ તમે વાંચો, એની તફસીર વાંચો, કેમ કે હું વધારે ડિટેલમાં નથી જવા માંગતો. તમને મળશે કે શા માટે ખૈબર જે છે એનું નામ ખૈબર રાખવામાં આવ્યું, આ યહૂદીઓ કોણ હતા, કેવી રીતે ઇંતજાર કરતા હતા, શું તૈયારી કરતા હતા. મોટા મોટા ટીલા બનાવ્યા, એમાંથી 1 કિલો જે આપણે ત્યાં મશહૂર જે છે ફોર્ટ જે છે એ ખૈબર છે, જે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એને ફતા કરે છે. આપણે જગ્યા ખૈબર પડાય છે ને, યાદ છે ને જગ્યા ખૈબર? આ જગ્યા ખૈબર શું હતું? ઈ જે છે મોટો કિલ્લો હતો, એમાં બધું સોનું ને ચાંદી ને જવાહરાત ને રૂપિયા ને પૈસા બધું કોના માટે? આવવા વાળા નબી માટે. આપણે જો આપણે જગ્યા ખૈબરમાં શું સાંભળીએ છીએ કે ઇમામ અલીએ તલવાર પાડી, પેલા હારિસને કતલ કરે છે, જનરેશન આફ્ટર જનરેશન, નસ્લન બાદ નસ્લન, કુટુંબમાં જે છે આ તૈયારી ચાલતી છે. આપણે શું કરશું તૈયારી? અમારી પાસે પૈસો હોય ઇમામ માટે નથી વાપરતા. મોટી કોઠી બનાવી નાખો, મહેલ બનાવી નાખો, વિલા બનાવી નાખો, દીકરીની શાદી હોય તો જહેજના નામ ઉપર આટલું ઇસરાફ, આટલું ઇસરાફ છે કે નહીં? શાદીનો એક એક જોડો જે છે દુબઈ અથવા મુંબઈથી જે છે 10,000 યુરો. આપણે વાત જોઈએ છીએ, આજે મેં કીધું 10% પણ આપણે જે છે વાત નથી જોતા. જેટલું યહૂદી જે છે એ છેલ્લા રસૂલની વાત જોતા હતા, જેનું નામ હતું મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ. દોલત હોય ઇસ્લામ ના નથી માળતો કે તમે ખર્ચ નહીં કરો, પણ ઇસ્લામ ના પડે છે. ઇન્ન અલ્લાહ લા યુહિબ્બુલ મુસ્રિફીન, અલ્લાહ જે છે ઇસ્રાફ કરવા વાળાને દોસ્ત નથી રાખતો. દોલત તમારી પાસે છે, ખુશી મનાવો, તમે દીકરીને આપો, બીજાને આપો, તમારા ઉપર ખર્ચ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ શું થયું? જે યહૂદીઓ કુટુંબ પછી કુટુંબમાં એવી રીતે માર જોતા હતા, નબી જ્યારે આવ્યા સૌ બીજી સાઈડ ઉપર થઈ ગયા. અને મને ખબર છે કે જે હું વાક્યો સંભળાવવા માંગુ છું કદાચ જે છે બુજુર્ગોએ સાંભળ્યો હશે, પણ મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનોએ જે છે એ નહીં સાંભળ્યો હોય, અને હું બુજુર્ગો માટે પડતો જ નથી. તમે સાંભળ્યો હોય તો ચૂપચાપ બેઠા રહેજો. મદીનામાં જે યહૂદીઓ હતા દિવસ અને રાત જે છે જલ્દી આવો રસૂલુલ્લાહ, જલ્દી આવો. આપણે ત્યાં જેવી રીતે દુઆ પડાય છે તો કઈ છે જ નહીં, કઈ નથી, 10% પણ નહીં. મોટો જે નબીની આવવાની નિશાનીઓનો જે જાણતો હતો, જે કિતાબોમાં હતી નિશાનીઓ કે નબી જે છે એનો જન્મ ક્યાં થશે, ક્યાં કુટુંબમાં, એના ફાધરનું નામ શું હશે, એના માતાનું નામ મધરનું નામ શું હશે, ક્યાં ફેમિલીમાં આવશે, ક્યાં મહિનામાં આવશે, ક્યાં ટાઈમમાં એનો જન્મ થશે, એ શહેર જે છે કેવું હશે, કેટલું દૂર હશે, અને પછી જ્યારે એનો જન્મ થશે તો આ દુનિયામાં કેવી કેવી નિશાનીઓ દેખાશે. આપણે તો ઇમામ ના આવવા માટે જે છે વાંચતા જ નથી. આપણને શું ખબર, કોઈ કહી દે કે આ તો કે બરાબર છે, કોઈ કહી દે કે આ નહીં તો કે બરાબર છે, બધું બરાબર. આપણે ત્યાં એક એક નિશાની, એક એક નિશાની જે છે અલ્લાહના રસૂલની ઝુહૂરની જે છે, વિલાદતની જે છે, આમદની આવવાની જે છે, એ માણસ જે છે એમાં એક્સપર્ટ હતો, હોશિયાર હતો. એનું નામ હતું અબુ આમિર. શું નામ હતું? અબુ આમિર. આપણે ત્યાં
કુરાનમાં ચોખ્ખી રીતે મનાઈ કરવામાં આવી છે કે તમે એકબીજાનું ખરાબ નામ નહીં રાખો. આપણી રીતે બહુ છે, એકબીજાને ખરાબ નામથી બોલાવો સમજદારી હતી એને રસૂલ ખરાબ નામ આપે છે, અને જે મદીનામાં જે છે એને પણ રસૂલ ખરાબ નામ આપે છે. એની પાસે અમલ હતો, એક ઇલ્મ વાળો છે, એક અમલ વાળો છે. કુરાન કહે છે કે નહીં, એકબીજાને ખરાબ નામથી નહીં બોલાવો. પણ અલ્લાહનો રસૂલ જે છે, એક મક્કામાં છે માણસ, એક મદીનામાં છે, એને ખરાબ નામથી બોલાવે છે. મક્કામાં જે માણસ હોશિયાર અને બુદ્ધિશાળી અને સમજદાર હતો એનું નામ હતું અબુલ હિકમ, જે ઓળખાય છે અબુલ જહેલ તરીકે. અબુ જહેલ જે છે એનું નામ અબુ જહેલ હતું નહીં, એનું ઓરિજિનલ નામ જે છે અબુલ હિકમ છે. અબુલ હિકમ એટલે હિકમતનો બાપ, સમજદારીનો બાપ, બુદ્ધિશાળીનો બાપ. એટલે શું છે, બહુ મક્કામાં જો કોઈ સમજદાર માણસ હોય, ભણેલો માણસ હોય, હોશિયાર માણસ હોય, અચ્છાઈ અને બુરાઈમાં સમજી શકતો હોય તો આ માણસ હતો. રસૂલ જે છે દુનિયામાં જે ખૈર છે એ ખૈરનું નામ રસૂલ છે, દુનિયામાં જે અચ્છાઈ છે એ અચ્છાઈનું નામ રસૂલ છે, દુનિયામાં જે સચ્ચાઈ છે એ સચ્ચાઈનું નામ રસૂલ છે. રસૂલને જોઈને, રસૂલની પવિત્ર જિંદગીને જોઈને, રસૂલના મોજેઝાતને જોઈને ઈમાન નથી લાવતો દુશ્મન થાય છે. અલ્લાહના રસૂલ કહે છે આને અબુલ હિકમ નહીં બોલાવો, આ તો અબુ જહેલ છે, જેની સામે આટલું બધું છે છતાંય જે છે એ નાદાનીની વાત કરે છે, જહાલતની વાત કરે છે, જે નબુવતમાં ન માને, જે રિસાલતમાં ન માને, જે રિસાલતનો કલમો ન પડે એ આલિમ નથી હોતો, એ તો જહાલ જાહિલ હોય છે, જાહિલનો પણ બાપ હોય છે. અને એક આ માણસ જેનું નામ હતું અબુ આમિર, અબુ આમિર કેવો હતો, અબુ આમિર જે છે મદીનામાં રસૂલુલ્લાહની વાત જોતો, બહુ હોશિયાર માણસ, એક એક નિશાની જે છે રસૂલુલ્લાહની આવવાની જે છે એની પાસે હતી. બધું મૂકી દીધું, ફેમિલી મૂકી દીધી, કારોબાર મૂકી દીધો, માલ મિલકત મૂકી દીધી, બસ ફક્ત એક જ દિવસ અને રાત રસૂલુલ્લાહ રસૂલુલ્લાહ. જેવી રીતે ઇતિહાસમાં છે અલ્લાહના નબી જનાબે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારીને કહી ગયા હતા, મારો પાંચમો નાયબ અને ખલીફા જે છે એને તમે મળશો, એનું નામ જે છે એ બાકીર છે, બાકીર એનું લગભ જે છે બાકીર છે. જનાબે જાબિર જે છે આંધળા થઈ ગયા હતા, આંખોનું નૂર જે છે ખતમ થઈ ગયું હતું, મસ્જિદમાં જઈને બેસતા હતા અને આવાજથી કહેતા હતા અઈનલ બાકીર, અઈનલ બાકીર, અઈનલ બાકીર. માણસો કહે છે ગાંડા થઈ ગયા છો, અને લોકો જનાબે જાગૃતિને છે ગાંડા કહેતા હતા કે પાગલ છે પાગલ. એવી જ રીતે અબુ આમિર જે છે મદીનામાં જ્યાં પણ બેઠો હોય રસૂલુલ્લાહ રસૂલુલ્લાહ રસૂલુલ્લાહ. એટલે સુધી કે કપડા પણ એને કાઢી નાખ્યા શરીર ઉપરથી. ગુજરાતીમાં તમને ખબર છે બારદાન, બારદાન સમજો છો કે નહીં? મોરાના બેઠા છે, કઈ સમજ ન પડે તો મોરાના પાસે પૂછું છું ને. બારદાન, બારદાન સમજણ પડે છે, ગુણ ગોળ નહીં, ગોળ તો મીઠો હોય, ગુણ જેમાં માલ ભરાય, હે ગુણી જે છે જેમાં માલ ભરાય ને, કટલું જે છે એ ઓલું હોય છે, હાર હોય છે. કપડા ઉતારીને એ ગુમણીમાં જે છે હોલ કરીને એને પહેરતો, બસ શરીરને ઢાંકવા માટે, શરીરની જગ્યા ઢાંકવા માટે, ફક્ત આટલું જ કે ગુમણી
કફનીમાં જે છે હોલ કરીને વિંધું કરીને એને કફનીની જેમ પહેરતો, શર્ટની જેમ. બસ ઝાડના નીચે જઈને બેસી જાય, સવાર પડે એટલે ઝાડના નીચે બેસી જાય અને પછી ઈશારો કરે મદીના તરફ. આ બાજુથી આવશે, આ જે રસ્તો જે છે અહીંયાથી આવશે, અને પછી તસ્બીહ પડે, રસૂલુલ્લાહ રસૂલુલ્લાહ રસૂલુલ્લાહ. માણસો કહે છે ગડબડ થઈ ગયો, ખાલી આટલું જ નહીં, ઇન્સાનની જવાની જે છે બહુ કિંમતી હોય છે. ઇન્સાન જ્યારે જવાન હોય છે તો ઇન્સાન રોલ મોડલ ગોતતો હોય છે. જવાની જ્યારે ઇન્સાનની હોય ત્યારે બધું સમજણ પડે, બુઢાપામાં કઈ સમજણ ન પડે. બુઢાપામાં તો આપણને મોત પણ સમજણ નથી પડતી, બીજું શું સમજણ પડે? વૈફીમાં જે છે આપણે કઈ સમજણ પડે નહીં, પણ જે સમજવાનો સમય જે છે, જે ટાઈમ જે છે, એ જવાની છે. તમે જવાનની સાથે વાત કરો એ સમજશે, આ આમ છે, આનું કારણ આમ છે, આનું કારણ આમ છે, તો કે બરાબર. બુઝુર્ગોને સમજણ નહીં પડે, એમાંથી હું પણ છું તમારી લાઈફમાં, સમજ થઈ ગયા છે. ખાલી વાત નહીં, પ્રેક્ટિકલ ઇંતેદાર, અમલી તૌર ઉપર ઇંતેદાર કરતો હતો. જવાનોને ભેગા કરે અને ભેગા કરીને નિશાનીઓ બતાવે. જો આ કિતાબમાં આ લખ્યું છે, કુટુંબ આ હશે, માતાનું નામ આ, પિતાનું નામ આ, દાદાનું નામ આ, સમય થવાનો વિલાદતનો મહિનો આ છે, ટાઈમ આ છે, અને એની એની હાઈટ હશે, એના ચહેરા ઉપર આટલું નૂર હશે, ખુશ્બુ હશે, જે પણ રસૂલુલ્લાહની સિફતો જે છે ઇજ્નાબે ઈસા પછી કિતાબોમાં બધી આવી હતી, બધી એની પાસે હતી. જવાનોને ભેગા કરે અને ભેગા કરીને એક એક નિશાની, જવાનીઓ જવાનો જે છે એ રસૂલુલ્લાહના ઇંતેદાર માટે તૈયાર થઈ ગયા. એક આખી ટીમ તૈયાર થઈ ગઈ, દોલત ભણેલા લોકો, તાકતવાળા બહાદુરો, મોટા મોટા કિલ્લાઓ, આ કોના માટે? રસૂલુલ્લાહ માટે. રસૂલુલ્લાહ આવ્યા, જન્મ થયો, પછી મક્કા થી મદીના હિજરત ફરમાવે છે. હું વાત કરું ને પેલા વાત કહેવા માંગુ છું, યહૂદીઓ એટલે હું પૂછું, ઇતિહાસ જે છે અમારા માટે મોટી નસીહત છે કે ઇતિહાસ ને વાંચો, કુરાન ને વાંચો, કે શું થયું, યહૂદીઓ શા માટે ફરી ગયા. અત્યારે મુસલમાન અને ઇસ્લામ, રસૂલ ઇસ્લામ, કુરાન નો સૌ કરતા કોઈ મોટો દુશ્મન હોય તો આ પોળું છે. દુનિયા અબુ જહેલ ને ભૂલી ગઈ, દુનિયા અબુ સુફિયાન ને ભૂલી ગઈ, અને એ લોકો જે છે સાઈડ માં ચાલ્યા ગયા. જે લોકો બદર માં લડવા માટે આવ્યા હતા, ઉહદ માં લડવા માટે આવ્યા હતા, એ વલીદ હોય કે કોઈ પણ હોય, બધા સાઈડ માં ચાલ્યા ગયા. અત્યારે સામે જે ઇસ્લામ ની એનિમી અને દુશ્મન છે આ ટોળું છે, જેને યહૂદી કહેવાય છે. બરાબર છે? કારણ શું છે? કારણ એ કારણ જે છે બે છે. યહૂદીઓએ મોટી ભૂલ કરી. શું ભૂલ કરી? પ્રેક્ટિકલી વાર જોતા હતા. રસૂલુલ્લાહને સોના ચાંદીની જરૂર હતી નહીં, જેની ઠોકરમાં સોનાનો દરિયો હોય. ઇમામ ને સોનાની જરૂરત છે નહીં તો સુતા નહીં તમે? અરે હૈદરી, અરે તકબીર, અલ્લાહુ અકબર. ઇમામ ને જે છે સોનાની જરૂરત નથી, ઇમામ ને જે છે લડવા વાળાની જરૂરત નથી. ઇમામ ને જરૂરત શું છે? એના કદમમાં ઠોકરમાં જે છે. મારા પાસે એક માણસ આવ્યો, આવી રીતે કે મારા તમે જયારે સારી સારી વાત કરો તો હું ધ્યાન દઈને સાંભળું, આટલા બધા તમારા ખુદભાવ સાંભળ્યા, આટલા બધા તમારે જે છે બોધ વતન જે વચન જે છે સારી સારી વાતો જ અહાદીસ જે છે મેં બધી સાંભળી. મોલા એક સવાલ છે, તો કે શું છે? તો કે મોલા તમે આટલી બધી વાત કરો
સારો માણસ આ હોય, ગોમીન આ હોય, આ હોય, આ કરતું હોય, આ કરતું હોય, બધું બરાબર છે, પણ હું તો એક સામાન્ય માણસ છું. મને કહો કે મોમિનની નાની એવી સિમ્પલ અને સાદી નિશાની શું છે? શું કહ્યું? સાવ સિમ્પલ સેલી મોમિનની નિશાની શું છે? તમારા કે જે સામે ભીત છે ને દીવાર, મારા જ્યાં બેઠા ત્યાં ભીત હતી, દીવાર હતી, તો કે મોમિન જો ઈશારો કરે અને કહે કે સોનાની થઈ જા, તો આ ભીત સોનાની થઈ જશે. ભાવના જે છે ને દાખલો દેતા હતા, એક્ઝામ્પલ, તોલાય આમ જોયું ખરી, ઓલાય હાથ આમ કર્યું તો આમ જોયું, આમ જોયું તો દીવાર જે છે સોનાની થઈ ગઈ હતી. દીવાર, આખી દીવાર સોનામાં બદલાઈ ગઈ, સોનું થઈ ગઈ. જે માણસે એક ગ્રામ સોનું ના જોયું હોય, એ આખી દીવાર સોનાની જોવે તો શું થાય? તો કે મોલા, મોલા શું? તમે તો કહ્યું પણ નથી, તમે તો મને સમજાવતા હતા, તમે જે છે હુકમ નથી આપ્યો, તમે કીધું નથી કે સોનાની થઈ જાય, તોય થઈ ગઈ છે. તો મોલા કહે છે મોમિનને કહેવાની જરૂરત પડે છે, અમીર મોમિનને કહેવાની જરૂરત નથી હોતી. રસૂલને સોનાની જરૂરત હતી નહીં, રસૂલને ચાંદીની જરૂરત હતી નહીં, રસૂલને કિલ્લાની જરૂરત હતી નહીં, રસૂલને તલવારની જરૂરત હતી નહીં. ઈ લોકોએ આ બધી વસ્તુ તો ભેગી કરી, પણ પોતાની નસલને, પોતાની ઔલાદને રસૂલના બારામાં ઇલ્મ આપ્યું નહીં, રસૂલના બારામાં ઇલ્મ આપ્યું નહીં, રસૂલની મારિફત આપી નહીં. કે આખી દુનિયા રસૂલ માં માને કે ન માને, રસૂલ માટે આ દલીલ છે, તમને એ દલીલ સમજણ પડી જાય, માનવું જરૂરી છે. રસૂલના બારામાં છે, રિસાલતને માનવા માટે ઇલ્મ જરૂરી છે, રિસાલતને માનવા માટે મારેફત જરૂરી છે. એ મારેફત જે છે નસલને અને કોમને આપી નહીં. બધું હોવા છતાં જ્યારે રસૂલ આવ્યા તો કોમ જે છે ફરી ગઈ. અમે અલ્લાહના એ રસૂલ જે છે એમના છેલ્લા નાયબ અને ખલીફા જે છે એની રાહ જોઈએ છીએ, વાત જોઈએ છીએ, ઇંતેદાર કરીએ છીએ. અમારા માટે જરૂરી છે કે જે ઇમામને ઓળખવા માટે, ઇમામને પહેચાનવા માટે, ઇમામની મારેફત હાસિલ કરવા માટે જેટલી પણ ઇલ્મની જરૂરત છે એ હાસિલ કરવું જરૂરી છે. જો આપણી પાસે ઇલ્મ નહીં હોય ઇમામતના બારામાં, વિલાયતના બારામાં અને ઇમામની શખ્સિયતના બારામાં, તો એ શક્યતા છે કે જો ઇમામ આવે તો સૌ પ્રથમ જે છે આપણે જ ઇમામનો ઇનકાર કરીએ, જેવી રીતે યહૂદીઓ જે છે એ રસૂલનો ઇનકાર કરે છે. અબુ આમર, આ કોની સાથે થી? અબુ આમર રસૂલ આવ્યા મદીનામાં. આટલો પવિત્ર માણસ, આટલો મોમિન માણસ કે લોકો એને રાહિબ કહેતા. અબુ આમિર રાહિબ, રાહિબનો મતલબ શું થાય છે? રાહિબનો મતલબ થાય છે પવિત્ર, મુકદ્દસ, અલ્લાહ વાળો, અલ્લાહ વાળો કહેતા એને અબુ આમિર રાહિબ. રસૂલુલ્લાહ જ્યારે આવ્યા અને મદીનામાં જ્યારે આવ્યા તો બીજી વાત શું હતી? ગુરૂર, ઘમંડ, તકબ્બુર, બડાઈ, અમે ઇસ્લામ માટે આટલું કર્યું. અબુ આમિર શું હતું? અરે અલ્લાહના રસૂલ, તમારા આવવા પહેલા મેં બધી મોટી ટીમ તૈયાર કરી, જવાનોને તૈયાર કર્યા. રસૂલુલ્લાહ જ્યારે મદીનામાં ગયા તો અબુ આમિરને એમ હતું કે મને જે છે હાથ ઉપર ઉપાડશે અને મને જે છે પોતાનું ખલીફા બનાવશે. રસૂલુલ્લાહ નહીં, તે વાત જોઈ છે, તે મારા આવવા માટે તૈયારી કરી છે, લોકોને તે તૈયાર કર્યા છે, એમાં તારો ફાયદો છે, મારો ફાયદો નહીં.
તારી નજાત જે છે વાબસ્તા છે, મારી નજાત નહીં, હું તો નજાત દેનાર છું. રસૂલુલ્લાહના વિરુદ્ધમાં જાય છે, રસૂલુલ્લાહના અબુ આમિર આટલા વિરુદ્ધમાં ગયો, આટલા વિરુદ્ધમાં ગયો કે જે જવાનોને તૈયાર કર્યા હતા રસૂલુલ્લાહ જ્યારે મદીનામાં આવ્યા, એ જવાનો પાસે જતો હતો અને કહેતો હતો, આ તો ખોટા છે, આ તો આવ્યા છે મદીનામાં હુકુમત લેવા માટે, તાકાત હાસિલ કરવા માટે, બધી દોલત જે છે કબજા કરવા માટે. જવાન તો કેમ કે જ્યારે જવાની જે છે એક એવો ટાઈમ છે કે જેમાં ઇન્સાન ખરેખર સમજે છે. એ લોકોએ બધું કિતાબમાં જોયું, તું કિતાબમાં છે અને અત્યારે તું કે છે કે આ ખોટા રસૂલ છે. અટલે સુધી દુશ્મનીમાં કે માણસોને ઊભા રાખીને ઘરે ઘરે જઈને રસૂલના વિરુદ્ધમાં વાત કરતો કે આ ખોટા છે, આ હુકુમત માટે આવ્યા છે, આ દોલત માટે આવ્યા છે. આટલું જ નહીં, મક્કા ચાલ્યો ગયો પાછો, મદીનાથી અબુ આમિર જે છે મક્કા જાય છે અને મક્કા જઈને મક્કાના જે મોટા મોટા સરદારો હતા એમાં સૌ કરતા મોટો સરદાર અબુ સુફિયાન, અબુ જહેલ, અબુ લહેબ, આ મોટા મોટા. તમે ઇસ્લામ જે છે એનો ઇતિહાસ તો વાંચો, તમે આંસુ નહીં તમારે નીકળે, લોહી નીકળશે, લોહી તમારા આંખમાંથી જો ખરેખર વાંચશો તો. ઇસ્લામની ઇતિહાસની જે કિતાબ છે, સૌ કરતા રસૂલનો મોટો દુશ્મન અબુ સુફિયાન, અબુ સુફિયાન. આજે મુસલમાન ઇસ્લામનો ઇતિહાસ લખે છે, સૌ કરતા મોટો દુશ્મન અબુ સુફિયાન અને સૌ કરતા રસૂલના મોટા મદદગાર અબુ તાલિબ. અબુ સુફિયાન મુસલમાન, બીજા પાના ઉપર હોય છે અબુ તાલિબ કાફિર. તમને ખબર છે મુસલમાનની આદત કાફિર બનાવવાની બહુ જૂની છે. અમને જો કાફિર બનાવે તો કોઈ નવી વાત નથી, આ તો બાપ દાદાનો ધંધો છે કે ખાલી કાફિર બનાવો મુસલમાન નહીં. મક્કા આચાર્ય ગયો અબુ આમિર, મોટા મોટા સરદારોને કહે છે બેઠા છો શું, અટેક કરો, હુમલો કરો મદીના ઉપર, મારી નાખો રસૂલને, કટકા કટકા કરી નાખો. આ લ્યો દોલત, પૈસા, સાધનો, તલવારો, ઘોડાઓ, માણસો અને સાથે સાથે પ્લાન. પેલી જંગ થઈ બદર. બદરમાં જ્યારે અબુ સુફિયાન મોટા મોટા સરદારોને લઈને આવ્યો, અબુ સુફિયાનનો દીકરો મૌલાની તલવારથી કતલ થાય છે, મોટા મોટા સરદારો કતલ થયા અને બધાએ ભાગ્યા. અને જોયું કે હે આ તો બધું ઊંધું થઈ ગયું, રસૂલના વિરુદ્ધમાં કામ કરવા ગયો તો આ તો બધું ઊંધું થઈ ગયું, હવે શું કરવું. પાછો આવે છે મદીના, તૈયારી કરે છે અને એના પછી જંગ જે છે એ જંગે ઓહદ થઈ. જંગે ઓહદમાં અબુ આમિર જે છે એ અબુ સુફિયાનની સાથે પોતે હતો. જંગી ઓહદમાં અબુ આમિર, અને તમે વિચાર કરો જે માણસ રસૂલની એક રીતે વાત જોતો હતો, ખાલી રસૂલના વિરુદ્ધમાં વાત નથી કરતો, તલવાર ઉપાડે છે, માણસોને તૈયાર કરે છે, પોતે જંગમાં આવે છે. જંગી ઓહદમાં અબુ આમિર ઈમાનથી જ્યારે કુફર તરફ જાય છે, રસૂલુલ્લાહ મસ્જિદમાં બેઠા હતા, જે લોકો જવાનો જે છે રસૂલુલ્લાહ ઉપર ઈમાન લાવ્યા હતા, રસૂલ બોલાવે છે અહીંયા આવો. તમને સવાલ કરું, મને શા માટે નબી માનો છો, શા માટે કહો છો મુહમ્મદુર રસૂલુલ્લાહ, કલિમો શા માટે પડો છો, તો કે અલ્લાહના નબી અમને તમારા બારામાં ઈમાનની દોલત આપનાર અબુ આમિર રાહિબ છે, રાહિબ
રસૂલુલ્લાહ કહે છે ને રાહિબ નહીં કયો, ઈ તો ફાસિક છે, ફાસિક. રસૂલુલ્લાહ એને રાહિબ નું ટાઇટલ હટાવીને એને ફાસિક નું નામ આપ્યું, ફાસિક. અને પછી ફરમાવે છે એટલી મેં તમને જહેમત આપી ઈ આ સંભળાવવા માટે એક લાઈન છે, તમે એને અબુ આમિરે રાહિબ નહીં કયો, એને મુકદ્દસ નહીં કયો, એને પાકીઝા નહીં કયો, ઈ તો ફાસિક છે, ફાસિક. અબુ જહેલને અબુ જહેલને અબુ હિકમ બદલાવીને અબુ જહેલનો ટાઇટલ આપે છે, આને અબુ આમિર રાહિબ બદલાવીને અબુ આમિરે ફાસિક ટાઇટલ આપે છે. અને પછી કહે છે, ભાઈઓ તમને એક વાત કહેવા માંગુ છું, મારા આવા પેલા કેટલા લોકો દિવસ અને રાત મારી તસ્બીહ પડતા હતા, રોતા હતા મારા માટે, જ્યારે હું આવ્યો તો એ લોકો ફરી ગયા, ઈમાનના બદલે તે લોકોના દિલમાં જે છે કુફર આવી ગયું. પણ હું તમને કહું છું અત્યારે, મારો છેલ્લો નાયબ, મારો છેલ્લો ફરઝંદ, મારો છેલ્લો ખલીફા જે ગાયબતના પરદામાં હશે, ગાયબત બહુ લાંબી હશે, માણસો વાટ જોતા હશે, આવો જલ્દી આવો, મુશ્કેલને આસાન કરો, ઝુહૂર ફરમાવશો, વાટ આટલી જોતા હશે. પણ જ્યારે એ ઝુહૂર ફરમાવશે તો ઘણા લોકો મારા ફરઝંદ કાયમના વિરુદ્ધમાં થઈ જશે, વાટ જોવા વાળાઓ જે છે દુશ્મન થઈ જશે, ઈમાન રાખવા વાળા જે છે કાફર થઈ જશે. બે વાત છે, બે. જો આપણી પાસે ઈમામના બારામાં ઇલ્મ અને મારિફત નહીં હોય, મારિફત પેદા થાય છે ઇલ્મથી, અને પછી આપણામાં ગુરૂર ન હોવું જોઈએ, ઘમંડ ન હોવું જોઈએ, તકબ્બુર ન હોવું જોઈએ અલ્લાહ અને રસૂલ અને ઈમામની સામે, એની શાદી જે છે એક મોમિન થશે સાથે થશે, એનું નામ હતું હંબલા, મોમિનાનું નામ જમીલા, અને મોમિન નું નામ જે છે જે જવાન હતો એનું નામ હતું હંબલા. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, જવાની જે છે બહુ કિંમતી છે, બહુ કિંમતી. તમને ખરેખર દીન સમજવું હોય, ખરેખર અલ્લાહ રસૂલ અને ઈમામની મારિફત હાસિલ કરવી હોય, ખરેખર દીન સમજવું હોય તો એ સમય છે જવાની. આ દિવસોને એમને નહીં જવા દો, મૂવીમાં નહીં, મ્યુઝિકમાં નહીં, હરામ કામોમાં નહીં, શરાબમાં નહીં, જુગારમાં નહીં, દીનને સમજવા માટે જવાનીનો ઉપયોગ કરો. પછી તમે જોવો તમારા દિલમાં નૂર કેવું આવે છે, નૂર. અને જો જવાનીમાં તમારા દિલમાં નૂર આવી ગયું, મારે ફતે ખુદા, મારે ફતે રસૂલ અને આલે રસૂલ, તો આ નૂર કદી નીકળવાનું નથી, કબરમાં તમારા સાથે જશે. આપણે તે બુઝુર્ગો પણ ક્યારેક ક્યારેક એવી બધી વાતો કરે, અરે જવાન છે ને જવાન, જવાન છે એટલે શું બધા ગુના કરવા દેશો, અને આમે પણ જે છે તમે જે કર્યું એ કર્યું, તવા કરો, જવાન જે કરવા નહીં ગયો. જવાની જે છે કહેવા માંગુ છું કે હંમેશા યાદ રાખજો, આપણી ભાષામાં આપણે જે છે એને જે છે હસી મજાકમાં ઉડાડીએ છીએ અને કહીએ છીએ અરે જવાની તો દીવાની હોય છે. શરમ નથી આવતી કેવા કેતા કે જવાની જે છે મોમિન ની જવાની, મોમિન મોમિના ની જવાની નહીં. મારા ભાઈઓ, ભાઈઓ, જવાન ભાઈઓ અને જવાન બહેનો, મોમિન ની જવાની દીવાની નથી હોતી, મોમિન ની જવાની ઈમાની હોય છે. પોતાની જવાની ને દીવાની નહીં બનાવો દુનિયા માટે, દુનિયાની મોજ મસ્તી
નથી, માટે પોતાની જવાનીને ઈમાની બનાવો. ઈમાની જમીલા હમ બનાવ. અલ્લાહના રસૂલ બહુ ખુશ, એક મોમિન એક મોમિન, આ બંને જવાનની શાદી. રસૂલના બહુ ખુશ. તમારી શાદી? હા શાદી થઈ. આજે શાદી થઈ, રાત જે આવી એ લોકોની ફર્સ્ટ રાત હતી, પહેલી રાત. ઇન્સાનના દિલમાં ઉમંગો હોય છે, ઇન્સાનના દિલમાં જઝબાત હોય છે. અલ્લાહે પેદા કર્યો છે ઇન્સાનને એવી રીતે. નહીં, અલ્લાહ જે છે, ઇસ્લામ જે છે એ રૂહબાનિયતનો મઝહબ નથી કે તમે બધું મૂકી દો. નહીં, શાદીનો ટાઈમ આવે શાદી કરો. જઝબાત હોય છે, ઉમંગો હોય છે, તમન્નાઓ હોય છે. ત્યારે મોમિના અને મોમિન શાદી કરે છે, એક ખુશી છે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મોમિના અને મોમિનને અદા કરવાની છે. અત્યારે અમારે ત્યાં જે શાદી સૌ કરતા મોટી ઈબાદત છે, એ શાદી અત્યારે સૌ કરતા મોટી ગુનાહની વસ્તુ થઈ ગઈ છે. શાદીમાં શું શું નથી કરતા આપણે, અને પછી ઓલાદ થાય સાંભળે નહીં. બોલે સાહેબ તાવીસ લખી દો ને, દીકરો સાંભળતો નથી. દીકરો શું સાંભળે? તમે પેલા સાંભળ્યું નહીં, હવે એ શું સાંભળે? મોટા મોટા તાવીસ ના કટકા પહેરાવાથી કઈ થતું નથી. નહીં જો એ થતું હોય તો પછી તો વાત જ પૂરી છે. બધી કોરાની જરૂરત નથી, રસૂલની જરૂરત નથી, ઇમામની જરૂરત નથી. પહેલી રાત આવી, આ મોમેના અને મોમીની પહેલી રાત મુલાકાત થાય છે અને સવાર પડે છે. હજી સવાર પડે છે. અબુ આમિર જે છે મક્કા જાય છે, મક્કાથી મુશ્રેકીન અને કાફિરીનને મોટું જબર લશ્કર લઈને તૈયાર કરે છે અને મદીના ઉપર હુમલો કરે છે. સવારના ભાગમાં જે લોકો મદીનાની બહાર રહેતા હતા, જાનવરો એ લોકોના હતા, બસ જાનવરો ચરાવવા માટે લઈ જતા હતા, ત્યાં જોયું કે મોટું જબર લશ્કર તલવારો બારે છે, મારો ખતમ કરો મારો. ભાગ્યા ભાગ્યા લોકો રસૂલુલ્લાહની પાસે આવ્યા, એ અલ્લાહના રસૂલ મોટું જબર લશ્કર છે મદીના ઉપર હુમલો કરવા માટે આવે છે. બસ અલ્લાહના રસૂલ મસ્જિદમાં જાય છે, એલાન કરે છે, મોમિન મુજાહિદીન જલ્દી કરો, મારો હુકમ છે, એક મિનિટની તાખીર ન થવી જોઈએ, વાર ન લાગવી જોઈએ. જે પણ જે હાલતમાં હોય તલવાર ઉપાડે, જે પણ હાલતમાં હોય મેદાનમાં નીકળો લડવા માટે. રસૂલ એલાન કરે છે, માણસો ભાગે છે દુશ્મનનો મુકાબલો કરવા માટે, કેમ કે ઈમાન પહેચાની છે. રસૂલ અથવા ઈમામ કહે તરત કામને મૂકો, ઘરને મૂકો, ઓલાદને મૂકો, રસૂલની આવાજ ઉપર લબ્બૈક કહો, અને રસૂલ કહે છે મેદાનમાં જાઓ તો મેદાનમાં જાઓ. હંઝલા હંઝલા બહારે નીકળે છે ગુસલ માટે, ગુસલ કરવા માટે, કેમ કે નજીક છે શાદી થઈ છે, પહેલી રાત હતી, ગુસલ કરવા માટે. એ જમાનામાં તો એમ ભાઈ અટેચ બાથરૂમ હોય કે અત્યારે જો બધું છે, અત્યારે હતું જ નહીં, બહારે જવાનું. આ તો દુનિયામાં બધી ફેસિલિટી જે છે અત્યારે થઈ છે, ઘણી જગ્યા પર દુનિયામાં એ પણ ફેસિલિટી નથી જે આપણી પાસે અત્યારે છે. ગુસલ કરવા, ગુસલે જનાબત કરવા માટે બહારે જાય છે, ત્યાં જ છે ગુંડા છે, માણસો ભાગે છે. શું છે તો કે દુશ્મન જે છે એને હુમલો કરી દીધો છે, મદીના ઉપર ખતરો છે. રસૂલ લાગે છે કે દર્દી રહો મેદાન, રસૂલુલ્લાહ પાસે દોડતો દોડતો આવે છે. તો કે અલ્લાહના રસૂલ, રસૂલ તમારો હુકમ છે, તો કે હું હુકમ છે જલ્દી જાઓ. તો કે અલ્લાહના રસૂલ એક વાત તમને કહું, તમને તો ખબર છે ગઈકાલે મારી શાદી થઈ, આ રાત જે ગઈ છે મારી પહેલી રાત હતી મારી સહોદરી સાથે. તો કે હા, તો કે અલ્લાહના નબી ફકત ફકત તમારી જો રજા હોય, અને તમે કહો કે નહીં તો નહીં, જો તમારી પરમિશન અને રજા હોય તો હું મારી મોમિના સહજાની પાસે જઉં અને ખુદા હાફિઝ કહું કે બસ હવે આપણે કયામતમાં મળશું. તો કે જાઓ જાઓ હંસલા જમીલાની પાસે આવ્યા,
કે જમીના દુશ્મન હુમલો કરી દીધો છે મદીના ઉપર, અલ્લાહના રસૂલનો હુકમ છે કે જિહાદ માટે નીકળો, વાજિબ છે વાજિબ. તો કે હા, અલ્લાહના રસૂલ છે કે એ કરવું જોઈએ, જાઓ. પણ ખાલી થોડીક વાર માટે અહીંયા ઉભા રહી. પણ ભલા ઉભા રહ્યા, ગઈ મા બાપ ને, બીજા સગા વાળા ને, સાસુ સસરા ને, બીજા જે એના હંસલા ને, બીજા જે હતા સગા વાળા, સસરા તો હતા નહીં, બધાને જે છે બોલાવીને લાવે છે. અને પછી કહે છે કે યાદ રાખજો, તમે ગવાહ છો, મારી શાદી હંદલા સાથે થઈ. રાત જે પસાર થઈ છે એ પહેલી રાત હતી શાદીની, તમે ગવાહ છો. તો કે હા, મને ઉમ્મીદ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ શાદીની બરકતથી મારી આફોશ ભરવાનો છે. કાલે સવારે મારે ત્યાં બાળકનો જન્મ થાય તો મારા તરફ કોઈ આંગળી ન ઉપાડે. તમે બધા ગવાહ છો. તો કે અમે ગવાહ છીએ. બસ એમ જ્યારે બધા કહે છે અમે ગવાહ છીએ, બસ એક મળતો હંદરાનો હાથ પકડ્યો. જમીલે હંદરાનો હાથ પકડે છે અને પકડીને કહે છે, એક વાત કહું તમને, તમે પાછા નહીં આવો. મેં રાતમાં સપનામાં જોયું. બધા માણસો ઉભા છે ને, ફેમિલી મેમ્બર બધાય એમ કહીને જમીલા ખામોશ થઈ રોવા લાગી. માણસો કહે છે, શું સપનામાં જોયું? તો કે મેં સપનામાં જોયું આસમાનના દરવાજા ખુલ્લા છે, જન્નત દુલ્હનની જેમ છે, હંઝલા ને મલાઈકા જમીનથી ઉપાડીને ઉપર લઈ જાય છે. આ ખાબની તાબીર છે કે હંઝલા ઓહદના મેદાનથી પાછા ન લાવે. હંઝલા હુસ્ન માટે નથી જતા, કે બેટા એમ હતો જ નહીં, સીધા મેદાન ઓહદના મેદાન. અલ્લાહના રસૂલની હિફાઝત, ઇસ્લામની હિફાઝત માટે અલ્લાહના રસૂલની મોહબ્બતમાં આ જવાન જેની શાદીની ફકત એક જ રાત થઈ છે, અલ્લાહની રાહમાં કુરબાન થઈ જાય છે. નહીં, એની વાત સમજણ નથી પડી છે, કહેવા માંગુ છું. અલ્લાહની રાહમાં જંગે ઓહદમાં હંદલા શહીદ થાય છે. શહીદોના લાશો જિસ્મ જે છે બધા જે છે ભેગા કરવામાં આવે છે કે દફન કરવામાં. માણસો દોડતા દોડતા રસૂલુલ્લાહની પાસે ખેમા માંગ્યા અને દોડશે છે. અલ્લાહના રસૂલ કે શું છે? તો કે અલ્લાહના રસૂલ, મેદાનમાં જેટલી લાશો છે એમાંથી એક લાશ એવી છે જેના બાલમાંથી વાળમાંથી પાણી ટપકે છે. પાણી જાણે કે કોઈ ઘૂસલા હોય. અમારે તો જોવું પડે, અમે અમારી જિંદગીમાં શહીદના શરીર ઉપર જે છે લોહી જોયું છે, ઘણા ઘણા જખમો જોયા છે, પણ અમે કોઈની શરીર ઉપર જે છે શહીદના શરીર માથામાંથી પાણી નથી ટપકતું જોયું, વાળમાંથી પાણી ટપકે છે, જાણે કે કોઈ એને હુસ્ન આપ્યું હોય. પછી મર્તબા અલ્લાહના રસૂલ કહે છે કે હા, હંઝલા ઉપર હુસ્ન જનાબત વાજિબ હતું. અલ્લાહ ફરિશ્તાઓને મોકલાવે છે કૌસરનું પાણી લઈને, મલાઈકાએ હંઝલાને હુસ્ન આપ્યું અને હુસ્ન આપીને હંઝલાને જન્નતમાં લઈ ગયા. ઈ દિવસથી હંઝલા આજ સુધી ઇસ્લામિક ઇતિહાસમાં મશહૂર છે, ગસીલુલ મલાઈકા. એવો જવાન જે ખુદાની રાહમાં શહીદ થાય છે એને મલાઈકા હુસ્ન આપે છે, ગસીલુલ મલાઈકા. તમને ખબર છે હંઝલા કોણ હતા? હંઝલા અબુ આમિર ના દીકરા હતા. જંગે ઓહદમાં અબુ આમિર અબુ સુફિયાન તરફ રસૂલ નો દુશ્મન, રસૂલ ને ખતમ કરો, અલી ને ખતમ કરો, ઇસ્લામ ને ખતમ કરો. અને જવાન ફરઝન જે છે એ છાતી તાણીને જાય છે મેદાનમાં કે હું છું બચાવવા. બાપ આવો અને દીકરો મારફત. એમ ન થાય કે આપણી પાસે ઇલ્મ ન હોય, આપણી પાસે મારફત ન હોય અને આપણે જે છે કોઈ લાલચમાં હોય
આપણે એ વાત માટે તૈયાર રહેવું જોઈએ કે કાલે જો ઇમામનો ઝુહુર થાય, હું ઇમામની સેવામાં જાઉં અને ઇમામ મને કે મુખ્તાર અબ્બાસ આવું બધું શું પહેરીને રાખ્યું છે, તું મોલવી બોલાતો છે એને બધું ઉતાર, મારામાં આટલી હિંમત હોવી જોઈએ કે મોલા મને કે ઉતાર અને હું ઉતારીને ફેંકી દઉં. પછી એમ નહીં કે હું આર્ગ્યુ અને બહેસ કરવામાં ચર્ચા કરવા લાગું, મોલા આટલી મલિશો પડી છે, આટલું આમ કર્યું છે, આમ કર્યું છે અને તમે એમ કહો છો, લોકો શું કહેશે? દોસ્ત ઉપર માસૂમ બોલાવે, ભલે નબી હોય કે ઇમામ હોય, દુનિયાને મૂકો, માસૂમ નેકી તરફ બોલાવે, બોરાઈને મૂકો નેકી તરફ જાઓ. માસૂમ જે છે કહે કે મ્યુઝિકને મૂકો, મ્યુઝિકને મૂકો, ઝિનાને મૂકો, શરાબને મૂકો, જુગારને મૂકો, હરામ વસ્તુ ખાવાની નહીં, કેમ કે માનવાનો મતલબ છે કે જો માસૂમ કહે બસ. આટલા હાલાત, આટલા ખરાબ, માલા કરબલા કરબલામાં સૌ કરતા વધારે જેને હુસૈન ની ચિંતા હતી એનું નામ ઝૈનબ હતું. પણ ભાઈ શું થશે? છેલ્લે પડે છે કે સિમર નું લશ્કર આવ્યું, સિમર કરબલામાં દાખલ થવા પડ્યા કે છે. કરબલામાં જ્યારે આપણે દાખલ થઈએ તો આપણે ઘોડા જે છે તેજીથી દોડાવીએ, જેથી હુસૈનના સાથીઓ, ઔરતો અને બચ્ચાઓ જે છે ડરી જાય. અમે જોસ્તી જે શિબિરને લશ્કર આવ્યું તો સાનીએ ઝહરા શરીકત હુસૈન સાહેબને ગભરા ગભરાઈ ગયા. હે પિતા, આ કોણ આવ્યું છે લશ્કર લઈને? તો કે હે મુશા સાદી, શિમર આવ્યો છે. જા મારા ભાઈ હુસૈન ને બોલા, જા મારા ભાઈ હુસૈન ને બોલાવો. જનાબી ફિદા દોડીને જાય છે કે આકા, તમને શહેઝાદી ઝૈનબ બોલાવે છે, મોલા આવે છે, બેન શું છે? તો કે ભાઈ, તમને કતલ કરવા માટે આટલા આવે છે? તમારો કોઈ નથી જો તમારી મદદ કરે. અલ્લાહુ અકબર, અમે આજે ઇમામને મદદ માટે બોલાવીએ છીએ. હબીબ તમારા ઉપર સલામ. પાત્ર લખે છે, મિન અલ હુસૈન ઇબ્ન અલી ઇલા અર-રજુલ અલ-ફકીહ હબીબ ઇબ્ન અબાહિર કાસિદને આપે છે. આ પત્ર લઈ જાઓ ફજા. મારા બચપનનો દોસ્ત હબીબ છે, જરૂર આવશે, જરૂર. અલ્લાહુ અકબર, હબીબ પોતાની ઝોજા સાથે બસ ખાવાની તૈયારી કરતા હતા, હાથમાં બટકું છે, એક વખત દરવાજા ઉપર કોઈ નોક કરે છે અને હબીબ પૂછે છે કોણ છે, બારેથી આવાજ આવી, અના ફરીદુલ હુસૈન. જતા
છું, મારી સાથે ઝૈનબ પણ છે. અલ્લાહુ અકબર. હબીબ તડપી ગયા, રોતા રોતા ઘરમાં આવે છે. મોમિના કહે છે, એ હબીબ કોનો પત્ર છે? તો કે મારા હુસૈનનો પત્ર છે. તો કે શું લખ્યું છે? તો કે મોલા મદદ માટે બોલાવે છે. હબીબ કઈ બોલતા નથી. તો કે શું વિચાર છે? હબીબ બોલતા નથી. મોમિના કહે છે, તમને શું થઈ ગયું છે? મારી જગ્યા ઉપર તમે બેસો, તમારી તલવાર મને આપો, હું મોલાની મદદ માટે જવાનું. સમજાવે છે મોમિના, હું તો તારું ઇમ્તિહાન લેતો હતો. ગુલામ ને બોલાવે છે, ગુલામ ને કહે છે, ઘોડો લઈને જા, કુફાની બારે ઉભો રહેજે, મારી વાટ જોજે. હબીબ ઇબ્ને મુદાહિર સંતાતા સંતાતા કુફાની બારે આવ્યા, પણ બહુ વાર લાગી હબીબ ને આવતા. હબીબ ને જયારે બહુ વાર લાગી, એક વખત ગુલામ જોવે છે, ઘોડો રડી રહ્યો છે, આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે. ગુલામ જે છે મારે પણ રાસ્તો હતો, કે છે ગભરા નહીં, ગભરા નહીં, જો મારા આકા હબીબ નહીં આવે, હું તારા ઉપર સવાર થઈને હુસૈનની મદદ માટે જઈશ. અટલામાં હબીબ આવીને સાંભળી ગયા, કરબલાનો રૂખ કરે છે, એ ફરઝંદે રસૂલ, આટલી મુસીબત આવી ગઈ કે જાનવર અને ગુલામ પણ મદદ માટે. ઘોડા પર સવાર થાય છે, ગુલામ ને કહે છે, હું તને આઝાદ કરું છું. ત્યારે ગુલામ કહે છે, માના, ત્યાં સુધી તમારી સેવાની વાત હતી, તમે મને તમારી સાથે રાખ્યો છે, હવે મારાની સેવાની વાત છે, તો તમે મને આઝાદ કરો છો, હું પણ તમારી સાથે. ગુલામ ને લઈને કરબલામાં હબીબ પહોંચ્યા. તમારા ભાઈ ના દોસ્ત મદદગાર હબીબ આવી ગયા. તો કે નહીં, હબીબ આવી ગયા, જા જલ્દી, જા જલ્દી. હબીબ ને દુઃખ કરે ફાતિમા ના સલામ કેજે અને કેજે, હબીબ તમારો આભાર. પિતા ઝૈનબ ના સલામ લઈને આવ્યા. એ હબીબ, પોતાની કિસ્મત ઉપર ફખર કરો. સાનિયે ઝહરા તમારી અઝમત ઉપર સલામ. મૌલા તડપી
અહીં આવવાના હું અહીંયા ગુરુદ્વારા નિર્યાણ કરે. અલ્લાહુમ્મા બિહક્કિ ઝહરા